વડેલાજી તો આપને સૌને બહુ પરિચિત હશે, એના નાટકો પણ ભજવાયા, હિન્દીમાં ઉલઝન નામે ફિલ્મ પણ થઈ. એમના દીકરા, નાના દીકરા ભરત, અમારા જમા એ બધું શોધે છે, ઘણી બધી વસ્તુઓ મળી નથી, પણ ઘણા લોકપ્રિય થયા. અને એમની લોકપ્રિયતામાં જે આરંભની 3 લઘુ નવલ, એ વડામણા, પાછલે બારણે અને મળેલા જીવ, લઘુનવલ કહીએ સહેજ મોટી છે મળેલા જીવ, ને પ્રેમકથા છે આપણા મહાકવિ નાનાલાલ. તો આ નાયક પટેલ છે અને નાયિકા છે તે નાઈ છે, તેમને કંઈ ગળે નહીં ઉતર્યું. આમ તો એ નાતજાતમાં આવા ભેદમાં માનતા નહોતા, પણ ત્યારે પ્રેમ એટલે તો આ નાગરો કે ઠક્કરો કે એ જ કરી શકે, આ શ્રમજીવીઓ વાળી પ્રેમ શું કરે. એટલે એમણે કહ્યું કે આ લોકોના પ્રેમની તે વાત થતી છે, આ તો એમ કે બંબો, બંબો એટલે હવે તમને ખબર નહીં હોય પણ પાણી ગરમ કરવા માટે જૂના વખતમાં વપરાતો હતો, આ તો બંબામાં નાખવા જેવી છે. આપણને માને ને આપણે પન્નાલાલે આ લખેલું છે એટલે આ સાચું છે, બાકી મહાકવિ નાનાલાલ આવું બોલે આપણને નવે લાગે. પણ બહુ અસર થઈ અને લગભગ 29મી આવૃત્તિ તો થઈ હતી, કદાચ 30મી પણ થઈ ગઈ હશે મળેલા જીવની. અને પહેલાં તો 5,000 નકલો છપાતી હતી એટલે ઘણી લોકપ્રિય થઈ. તો વાત તો આટલી જ છે કે 2 ડુંગરા છે, એની વચ્ચે મેળો ભરાય છે, અને કાનજી જરા પટેલ છે, કામગરો છે, એટલે મોડો પડ્યો છે મિત્ર સાથે. ત્યાં ચટડોળ છે, અને ચટડોળમાં નીચે આવે પછી બેસવાનું હોય, એમાં જીવીની બહેનપણી તો વહેલી ઉતરી જાય છે પણ જીવી રહી જાય છે, અને પછી કાનજી જોડે બેસે છે, હાથમાં પાવો છે, એટલે આ આમ સંકોચ સાથે પણ સહેજ પૂછે છે કે આ પાવો છે ફૂમતાવાળો પાવો, એટલે કે આ બતાવવાનો છે કે વગાડવાનો, એટલે કે પહેલાં બતાવવાનો પછી વગાડવાનો, અને વગાડે છે. જો બન્યું આજે આવ્યું એ પ્રકારનું કંઈક વગાડે છે. અને પછી ઉતરતી વખતે પૈસો, ત્યારે એક પૈસો પૈસો ભાડું હતું, તો આ શોધે ત્યાં તો કાનજી જ આપે છે. મનમાં કહે છે આમ તો રૂપિયો આપીએ તો એ કંઈક ઓછું છે, પણ પન્નાલાલ મનમાં એવું બહુ કહે, સંકોચ રાખીને બધું. અને એ જે પરિચય થાય છે તે, હવે આ બંને વિધવા છે, આ વિધુર છે અને આ વિધવા છે, આ પટેલ છે, આજના પાટીદારા સાબરકાંઠામાં, મહેસાણા, પાટણ, ગાંધીનગર આ જ્ઞાતિ છે. એ લોકો આ આંદોલનમાં નથી અત્યારે, જે પાટીદાર આંદોલન છે એ લોકોને, એટલે અમને લોકોને વહેલા એ બક્ષીપંચમાં મોકલ ત્યારે મેં વિરોધ કરેલો કે આ બધા સદ્ધર છે, અમને હોય નહીં. તો આનો પણ અત્યારે જે છે એના વિશે પણ મેં કહ્યું કે આ બધું બિનજરૂરી છે. પણ હવે આ સાથે પાછા જવાની વાત છે, ત્યારે જે કંઈ વાત થાય છે, ગામે રોકાવાનું થાય છે, અને ધીમે ધીમે કરતાં જે આત્મીયતા બંધાય છે, હવે એ જમાનાને અનુરૂપ શક્ય નથી આ લગ્ન. પુનઃલગ્નનો બાદ નથી, આપણા દેશમાં શ્રમજીવી જ્ઞાતિઓમાં તો પુનઃલગ્ન હતું, અને નારી શક્તિ પણ ઈલાબેન સ્વીકૃત હતી, કારણ કે નારી પણ શ્રમ કરતી હતી, પૈસાનો હિસાબ પણ મોટે ભાગે સ્ત્રીઓ કરે, કારણ કે પશુપાલનમાંથી દૂધની આવક એની પાસે સીધે જાય. હવે સંપર્ક ધીમે ધીમે કરતાં કેળવો છે, અને શું કરવું? તો કાનજીનો મિત્ર છે હીરો, એટલે અડધો કાનજી જ છે, એ કહે છે કે આ આપણા ગામનો ધૂળિયો છે, એના માટે લઈ આવતું ઈચ્છા નથી થતી, પણ એ લઈ આવે છે. એ પણ સંવાદ બધો બહુ જ રસપ્રદ છે. લઈ આવ્યા પછી વધારે અંતર આવે છે, કેવી રીતે ગૌરવ સાચવવું આ સંબંધનું, અને ભગતનું જ પાત્ર છે કે લાવ્યો છે તો લાવ્યા પણ રાખજે, એટલે ગામની મર્યાદા અને બધું રાખે છે. પણ જીવી ખેતરમાં જાય તો પણ વાત ન કરવાનું. એકવાર અમે ગુવો કહીએ છીએ, એક ઘાસમાંથી બનાવેલી ઝૂંપડી હોય, ત્યાં કાનજી તંબુરાના તાર સરખા કરે ત્યારે આવીને ઊભી રહે છે, અને એના બાળના પાસે ઊભી રહે છે, એટલે આમ
મુદ્રામાં ઊભી રહે છે એટલે સુંદર સ્ત્રી હોય ને આમ અમુક મુદ્રા ઊભી રહે ત્યારે વધારે સુંદર લાગે, એની ખબર પુરુષોને વધારે પડે. તો એ શોભિત હોતે તો તરત પેલો શેર બોલતે કે ઉઠશે શીખે છે કોઈ ચીજ ઉતરવાઈ હે, કામ કા કામ હે અંગડાઈ કી અંગડાઈ હે. તો આ કાનજી તાર સરખો કરતા પણ અકળાય છે, કા જાય તો સારું, કોઈ જોશે તો કેવું લાગશે, એટલે આ તો અંદર આવે છે પાછી, એટલે આ ભયલો બહાર નીકળી જાય છે. પણ પછી જે આની આપદા છે એ આનાથી જીરવાતી નથી અને આ શહેરમાં જતો રહે છે, મિલમાં મજૂરીમાં જાય છે, ત્યારે વધુ ત્રાસ થાય છે અને એ ત્રાસને પરિણામે આ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. જીવી ઝેરનો રોટલો તૈયાર કરે છે પણ એનો પતિ અડધો ગાંડા જેવો વેમીલો છે, એ એકાએક ભૂખ્યો છે એટલે પડોશમાંથી આવીને એક સ્ત્રી એને રોટલો આપે છે. આ તો આપત નહીં, આ તો મારખેની પડી છે અને એને ખ્યાલ આવે ત્યાં તો મોડું થઈ ગયું હોય છે ને એ મૃત્યુ પામે છે. ત્યારે એક બીજો આક્ષેપ કે આણે તો નહીં મારી નાખ્યો હોય, એને થશે કાનજી તો આ નહીં માની લે કે મેં આને ઝેર આપ્યું હશે. કાનજી શહેરમાંથી આવે છે, મળ્યા વિના જાય છે ને પછી એના મન પર કાબૂ રહેતો નથી, અડધી ગાંડી થઈ જાય છે, છેલ્લે આ એને શહેરમાં લઈ જાય છે. છેલ્લે ગાંડીને લઈ જાય, પેલી રૂપાળી છે ચતુર છે ત્યારે સંયમ રાખે છે અને ગાંડી થઈ જાય છે ત્યારે કોઈની ચિંતા કર્યા વિના, વગોણી ચિંતા કર્યા વિના સાથે લઈને જાય છે. આ પ્રેમ છે. ભૂલ્યા ભૂલાશે મહીવર માળખા, ભૂલી જવાશે પ્રીતની રીત, પણ નહીં રે ભૂલાય એક આટલું કોકદન કરીતી પ્રીત. આ પણ એમ આવે છે આ પ્રેમ એનો મહિમા. અને બધા અંકોડા બરાબર બેઠેલા છે, એક નીવડેલી કૃતિ આપણી ભાષાની. મળેલા જીવ, મળેલા જીવ, મેઘાણીના સહાયકો ઈચ્છતા હતા કે આ નામ બરાબર નથી, કે સારું રાખો, પણ માને પન્નાલાલ માને આ જ બરાબર છે અને આજે આપણને આ જ ગમે છે વધારે, મળેલા જીવ. પણ એક આપણે સુંદરમને શરૂઆતમાં યાદ કર્યા જેણે એમ કહેલું કે પન્નાલાલ એટલે તો ગુજરાતી સાહિત્ય જગતનો એક ચમત્કાર. પણ સુંદરમે કશેક એમ પણ લખ્યું છે કે પન્નાલાલભાઈની નવલકથાઓમાં સર્જકની ગેરહાજરી કેમ વર્તાય છે, એ ઇલાબેન તમે એ વિશે કંઈ કહી શકો? એમણે એ પ્રકારની ટીકા કરી કે એમની પન્નાલાલની કૃતિઓમાં એક ઉત્તમમાં ઉત્તમ કલાકારની દ્રષ્ટિનો અભાવ જણાય છે, ગેરહાજરી વર્તાય છે. એમની દ્રષ્ટિએ કંઈક એવું હતું કે એમને ઉમાશંકરભાઈએ જ્યારે બધું લખવાનું શરૂ કર્યું ત્યારે વિશ્વ શાંતિ, વિશ્વ માંગલ્ય, આ બધી વાતો, માનવીય સ્વતંત્રતા એ વિશે બધી ચર્ચાઓ થતી હતી, એટલે આખા જગતને સ્પર્શે, જગતના કલ્યાણનો વિચાર કરે અને માનવજાતના કલ્યાણનો વિચાર કરે અથવા એના વિશે કંઈ લખે એવું પન્નાલાલની વાર્તાઓમાં નથી. એટલે એમની દ્રષ્ટિએ એ પન્નાલાલભાઈની ઉણપ હતી કે ઉત્તમ કલાકારની ગેરહાજરી, બધું સરસ છે પણ એક ઉત્તમ કલાકારની દ્રષ્ટિની ગેરહાજરી વર્તાય છે એવું સુંદર અમે ક્યાંક નોંધ્યું હતું. અને એમની દ્રષ્ટિએ હતું કે એ વખતે એવું પોતે તો પોંડિચેરી રહેતા જ હશે, એટલે એમની દ્રષ્ટિએ હતું કે જે અરવિંદના યોગ, અરવિંદની દૃષ્ટિ, મહર્ષિ અરવિંદનો જે વિચાર, એ બધું ધીમે ધીમે કૃતિમાં અવતરવું જોઈએ અને એ રીતે કૃતિ ઉર્ધ્વગામી બને, ઊંચી જતી જાય, લોકોને ઊંચા ચડાવે, દિવ્યત્વ તરફ વાળે, એવા પ્રકારની પણ એમના મનમાં કંઈ ભાવના હશે. એમણે તો આ એક કે બે વાક્યો લખીને વાત પૂરી કરી, આપણે એનું વધારે આમ ઇન્ટરપ્રિટેશન કરી શકીએ કે એ એમની દ્રષ્ટિએ હોવું જોઈએ કે આ વિશ્વ શાંતિની. અને ઘણીવાર શું થાય છે કે લોકોને એટમ બોમ્બની વાત કરો કે આ બધી વાતો કરો એટલે એમ જાણે કૃતિ મહાન બની જાય, આ બધી વાતો, મોટી મોટી વાતો કરો એટલે જાણે તમે મહાન સર્જક થઈ ગયા. પણ ખરેખર જે લોકો સાહિત્ય જગતમાં હોય છે, જે સાહિત્યનું સર્જન કરે છે, કે જે સાહિત્યના સાચા રસિકો છે, એ જાણે છે કે એક કલાકાર છે, એક લેખક છે, એ જીવનને સર્વતઃ સ્પર્શે છે. તમે જ્યારે ઉમાશંકરની આ ઉમાશંકરભાઈની વાત કરી ત્યારે આપણે ચર્ચા લગભગ એમના કવિત્વની કરી,
પણ હું તો માનું છું કે ઉમાશંકરની એક બહુ મોટી વિશિષ્ટતા તો એટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી એમણે ગામડાની સ્ત્રીઓના દુઃખ દર્દોની જે વાત કરી છે, અરે જે માણસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર છે અને જગતની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાન આપવા જાય, એ ગામડાની વિધવા સ્ત્રી સગર્ભા બની છે અને કોનાથી, કોનું પાપ છે આ? પાપ તો છોકરાઈનું જ છે, પુરુષોનો તો કંઈ એમાં જવાબદારી છે જ નહીં. અને એટલે એ બાઈને સાસુ ઘરમાં હવે તો માથે પડ્યું છે એટલે એની પ્રસૂતિ કરાવવાની છે, પડોશણો આવીને બેઠી છે અને પડોશણો એને ઘડી ઘડી પૂછે છે કે કોનું નામ દીધું, કોનું નામ દીધું, કોણે એને આમ. અને એ આ ઘરમાં જે બાઈ છે એ તો આપણા ઘરનું કલંક જ છે, પણ હવે શું કરવું? અને આખરે જ્યારે થાય છે અને ઘરના બધા પેલા પાસે જઈ જઈને વારંવાર પૂછે છે, પ્રસૂતિ થાય છે અને સાસુ બહાર આવે છે ને પેલી પાડોશણ કહે છે કોઈનું નામ દીધું, અને પાડોશણ એક જ બે જ શબ્દો બોલે છે, પ્રાણ મારી શોક. હવે આ આ જે સૂક્ષ્મતા, એ જે કવિ, આપણે કવિ જ્યારે કહે છે કે ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરો, ડુંગરો એટલે આખો આ સંસાર, આખું જીવન, આખો આપણો સમાજ જગત. પણ એ શું કહે છે કે જોવીતી કોતરોને જોવીતી કંદરા, ગુફાઓમાં ઘૂસવું આ માનવ સમાજની, આપણા પ્રજા જીવનની જે આ ગુફાઓ છે, અંધકાર છે, જે પાપ છે, જે આપણી બધી ખરા ખોટાની જે બધી માન્યતાઓ છે, એમાં ઘૂસી અને અંતરની આંખડી લોવી હતી, એમને પોતાના પણ વાત કરવી. એટલે ઉમાશંકરભાઈની પણ આપણે વાત કરીએ તો પન્નાલાલભાઈની વાત તો એમાં આવે જ કે એમણે ગામડાના માણસોનું લખ્યું, એમના દુઃખ દર્દો વર્ણવ્યા. અને ગામડાના માણસો એટલે તો બિચારા તદ્દન કુદરતના, એ જમાનામાં તો કુદરતના જ ભરોસે, વરસાદ વરસે તો ખેતી થાય, અને ખેતી સારી થાય તો ઠાકોર આવીને, પેલા રજવાડા આવીને, લશ્કરના માણસો આવીને બધું ઉપાડી જ જવાના છે. ઓછું અધૂરું પૂરું હોય તેમ ડુંગર ઉપરથી ભીલો ઉતરીને લૂંટી જવાના છે. એ આખા દે આર વિક્ટિમ્સ, આ માણસો બધા માનવીની ભવાઈમાં વિક્ટિમ્સ છે. અને એ વિક્ટિમ થવામાંથી, એ ભોગ બનવામાંથી કેવી પોતાની શક્તિથી એ લોકોને ઉપર આવે છે, થોડા કાળું ગોદામોમાંથી અનાજો ભરી ભરીને શહેરમાં લઈ જવાતું હોય ત્યારે એ ગાડાઓ અટકાવે છે અને અનાજો વહેંચે છે. આ એક નાયક, લોકનાયક છે. એને ભાઈ માનવતા અને વિશ્વ કલ્યાણ ને વિશ્વ શાંતિની વાતોમાં રસ નથી. મારા ભાઈઓ, મારા ગામના લોકો ભૂખે મરે છે, ભલે હું બંદૂકની ગોળીઓ ખાઉં પણ અનાજ એમને પહોંચાડું, આ જે ભાવના, એ ભાવનાથી એક સર્જન દેખાય છે. રાજુ અને કાળુ એ નાયક અને નાયિકા છે માનવીની ભવાઈના, ખરું ને? બરોબર. અને એમાં પછી કાળુ પોતાનો હાથ ગુમાવી બેસે છે, ગોળી વાગે છે, હાથ તો રહે છે પણ આમ વાંકો રહે, લૂલો, ઠૂઠો, એને માટે ઠૂઠો શબ્દ વાપરે છે. એટલે આપણા લેખકોને હવે કંઈ આવું યુફેમિઝમ બહુ સારો, બિચારાનો વિકલાંગ હતો, દિવ્યાંગ હતો એવો શબ્દ નથી વાપરતા. ઠૂઠો એટલે ઠૂઠો, જે વસ્તુ જે છે તેને તેમ કેવી, એ આપણા આ ગામડાની અંદર લોક, જે ગ્રાસરૂટ લેવલ ઉપર લખનારા લેખકો છે એ સાવ ધરતીની જ વાત કરે, લોકોને મોઢે આવતા જ શબ્દો વાપરે, અને એને તમે આ એના ઉપર આવો વ્હાઇટ વોશ કરીને એમને તમે કંઈ બહુ મહાન પેલું કરવાની કે તમે કંઈ બહુ સારા માણસ છો ને કેવા સંસ્કૃત છો ને કેવા સભ્ય છો ને આ બિચારા નહીં. ઠૂંટો એટલે ઠૂંટો, લંગડો એટલે લંગડો, દેટ ઇઝ વોટ માનવીની ભવાઈમાં. તો રઘુવીરભાઈ પેલા જે બહેને કહ્યું તેમ બધા ભીલ દુકાળ પડે છે, ભયંકર દુકાળનું ચિત્ર છે, અને બધા ભીલ આવી જાય અને ગાય ભેંસને પણ કાચીની કાચી ખાઈ જાય, અને ખાંડણિયામાં માથારામ, અને એની કંઈ થોડી વાત કરશો? કારણ આના પછી એનું જે અંતિમ પ્રકરણ છે માનવીની ભવાઈનું, ઉજ્જળ આવે અમે, એનું આપણે પઠન પણ સાંભળવાના છીએ, તો થોડીક બે મિનિટ એની પ્રાથમિક વાત કરવું ગમશે તમને?